રાજકોટના જેતપુરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી પહોંચતા કાર્યકર્તાઓ દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જ્યારે દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરી અને સુશાસનની વાત કરી હતી. આમ આદમી પાર્ટી પંજાબ કબજે કર્યા બાદ હવે ગુજરાત પર સીધી નજર લગાવીને બેઠી છે, અને જેમ કે દિલ્હી પંજાબ એમ બે રાજ્યો બહુમત સાથે વિજય પ્રાપ્ત કર્યા છે, તેમ હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ બીજેપીના ગઢ ગણાતો ગુજરાતમાં હવે પોતાનું વર્ચસ્વ વધારવા માટે આપ સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા લઈને ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓ અને ગામો સુધી પહોંચી રહી છે અને લોકોમાં વધુ ને વધુ સંપર્કમાં આવી રહી છે, જેમાં આ પરિવર્તન યાત્રા જેતપુરમાં આવી પહોંચતા બાઇક વડે રોડ શો કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં ગુજરાત આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જે પરિવર્તન યાત્રા જેતપુરમાં પહોંચી છે, જેતપુર શહેરમાં પણ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. પરિવર્તન એટલા માટે જરૂરી છે કે 53 લાખ ખેડૂતોને ભાવ નથી મળતા, 23 વર્ષથી એક ડેમ નથી બન્યો, વીજળી પૂરતી મળતી નથી, વીજળી દિવસે મળતી નથી, ખેડૂતો પરેશાન છે. એક પછી એક પેપર લીક થાય છે, 12મું 13મું ગઈકાલે પેપર સીલ તૂટેલો મળ્યો, એટલે એમ માનો ને કે હવે પરીક્ષા ઉપર કોઈનો ઉપર વિશ્વાસ નથી. ભાજપની જે સરકાર, બેરોજગાર યુવાનો ભાજપની સરકાર ઉપર વિશ્વાસ નથી કરતા, એટલે 50 લાખ બેરોજગાર યુવાનો છે એમણે નક્કી કરી લીધું છે. કર્મચારી વર્ગ ત્રીજા અને ચોથા વર્ગનો સંપૂર્ણ રીતે પરેશાન છે, એમણે નક્કી કરી લીધું છે. ગરીબો વંચિતો શોષિતોને જે પરેશાન કરવામાં આવે છે, લાગવકશાહી ચલાવવામાં આવે છે. ભાજપે પોતાના મળતિયાઓને સંપૂર્ણ ગુજરાતને અડધું ગુજરાત લૂંટી લીધું છે, એ ગૌચરની જમીનનો હોય કે પછી હેતુભેર કરીને જમીનો મેળવેલી હોય. અને એટલા માટે ગુજરાતમાં પરિવર્તન જરૂરી લોકો સમજે છે. 27 વર્ષનું ભ્રષ્ટ ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે, લોકો ત્રાઇમામ પોકારી ચૂક્યા છે, અને લોકોને એ પણ વિશ્વાસ છે કે ભાજપના લોકોએ લૂંટ ચલાવી છે, એટલે સરકાર બદલશે તો લૂંટની તપાસ થશે, નહીં તો નહીં થાય. આજે જ તમે એક ડેપ્યુટી કલેક્ટરે કહ્યું છે કે મેં કલેક્ટરને અને પૂર્વ સીએમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે મને જેલમાં નાખી દીધા. એનો અર્થ એ થયો કે ભાજપના તમામ લોકોને જેને જેને સત્તા મળી, એ પૂર્વ હોય કે અત્યારના હોય, જેમણે જેમણે મોકો મળ્યો છે એમણે ગુજરાતને લૂંટવાનું ચાલુ રાખ્યું છે, એના ઉપર આના ઉપરથી સાબિત થાય છે. જો સરકાર ફરશે તો જ તપાસ થશે, તો જ આ લોકોને ગુજરાતની જનતાને પરત મળશે એની સંપત્તિ. એટલે સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં પરિવર્તન લોકો ઈચ્છી રહ્યા છે, આમ આદમી પાર્ટી તો નિમિત્ત બનશે. રોડ શો બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. પરિવર્તન એટલે જરૂરી છે કે 53 લાખ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, અત્યાર સુધીમાં એક પણ ડેમ નથી બન્યો અને એક પછી એક પેપર લીક થાય છે. બેરોજગાર યુવાનોને ભાજપ સરકાર ઉપર વિશ્વાસ નથી, સરકાર લૂંટ ચલાવી રહી છે, એટલે સરકાર બદલશે તો લૂંટની તપાસ થશે. ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવું ઈસુદાન ગઢવીએ જણાવેલ. વધુમાં તેમણે સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેક્ટર મુદ્દે પણ પૂર્વ મુખ્યપ્રધાન સામે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.